ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 10. અમારું ઘરનું બધું જ કામ થઈ ગયું છે, ઇવન બપોરનો ફરાળ પણ બની ગયો છે, કેમ કે આજે એકાદશી છે અને આજે સાબુદાણા અને શાક અને માતર બની ગઈ છે. જો ખારું સૌ બનાવવું છે બટ ઘરે છે નહીં, એટલે એ લાવશું પછી બનાવશું. અને અત્યારે પ્લાન છે બધા મંદિરે જવાનું, સ્વામિના ભગવાનના મંદિરે. તો અમે બધા મંદિરે જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ, એક એક કરીને બધા તૈયાર થઈ ગયા છે. અમે બે બહેનો બાકી છે, તો અમે તૈયાર થઈને જઈશું સ્વામિના મંદિર માટે, દર્શન માટે. મારી બેન તૈયાર થાવ, મારી બેન. ચલો વાહ વાહ વાહ, તો ચલો તૈયાર થઈએ આપણે. ચાલો હવે હું રેડી થઈ ગઈ છું અને ચિંકલ પણ રેડી થઈ ગઈ છે, તો હવે નીચે જઈએ મંદિરે જવા માટે. એ સાહેબ, ઓ સાહેબ, હાલું હોય મંદિરે? ચલો દસ વાગે પાછી નિંદર કરી લીધી આ માણસે. વાહ, અમે ઘરથી નીકળી ગયા છીએ, બધા છીએ. જો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અમે સ્વામિનારાયણ મંદિરે જઈ રહ્યા, બધાને દર્શન કરવા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મંદિરે જો પહોંચી ગયા છીએ અમે. દર્શન કરીને અમે હવે ત્રણ હનુમાન મંદિર દર્શન કરવા માટે આવ્યા છીએ. અમે મંદિર છે ઘરે જઈ છીએ, દર્શન કરી લીધા. સ્વામિનારાયણ મંદિર દર્શન કર્યા, હનુમાનજી દર્શન કર્યા, ત્રણ હનુમાનજી દર્શન કરી લીધા અને હવે અમે જઈ છીએ ડાયરેક્ટ ઘરે. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ દર્શન કરીને. 11 વાગી ગયા છે અને પહેલાં એમ હતું કે વરસાદ આવશે એટલે કપડાં બહારેથી લઈને અંદર મૂકી દીધા હતા, હવે બધા કપડાં બહારે પાછા નાખવા છે, કેમ કે વરસાદ ના આવ્યો. અને હવે ખુલ્લું છે આસમાન, તો બહારે બધા કપડાં શિફ્ટ કરીશું હવે બહારે. તો ચલો કામે લાગી જઈએ. અત્યારે બપોરના 4 વાગી રહ્યા છે અને જો અચાનક વરસાદ આવી ગઈ, મસ્ત. 2 દિવસથી વરસાદ નહોતી આવી, તડકો નીકળ્યો હતો અને આજે વરસાદ આવી ગઈ. કેટલો સરસ વરસાદ આવી રહ્યો છે, વાહ વાહ વાહ. આમ કેમેરામાં નહીં દેખાય પણ મસ્ત વરસાદ આવી રહ્યો છે. આ વરસાદમાં નાવાની તો એકદમ મજા આવી જાય. નાવાની કેવી મજા આવે આ વરસાદમાં, કારણ કે કશું વીજળી નથી ને પવન નથી ને બે દિવસ તડકો નીકળે એટલે માટીની સ્મેલ આવે છે. અને ઉપરથી આમ માપનો વરસાદ, બહુ ફૂલ નથી ને એટલે મજા આવે. એટલું બધું ફૂલ નથી પણ એ જ કહું છું, એટલું બધું ફૂલ નથી માપે વરસાદે એટલે નાવાની મજા આવે. એમ મજા વાતાવરણ મસ્ત, માટીની કેટલી સ્મેલ જોરદાર આવે. અત્યારે 5:30 વાગી રહ્યા છે અને હું ને જિંકલ અત્યારે ગાડી સાફ કરવા લાગ્યા છીએ. ચિંકલબેન આગળનો એરિયા સાફ કરે છે, મેં અત્યારે અહીંયા કને કાઢ્યું તો છે પણ નીચે રેતી બહુ છે તો એને હવે લેવી પડશે, બધી સફાઈ કરવી પડશે. ને ગાડી થોડી ખરાબ થઈ ગઈ ચોમાસાના મોસમમાં, આમ પણ ગાડી વધારે ખરાબ થાય કેમ કે ભીના પગ હોય, રેતીવાળા પગ હોય એટલે. Thank you.
છે, હવે કોરી થવાની વાટ જોઈ છે. હવે કોરી શું થવાની વાટ જો ને, કવર ચડાવી દે. હે કવર ચડાવી દે ને. ઓ કોરી થવાની વાટ હવે લૂછી તો આપી નાખી, હવે નીચે ભીની હે થોડી થોડી, ચડાવી દઈએ હવે ગાડીનું કવર. લોકો બેઠા છે બાંકડે અને આમાં રિંકલ દીદી જો રેતી તે રમે છે. રમાઈ ગયું દીદી? અત્યારે 8:30 થઈ રહ્યા છે અને હજી અમારા સાહેબ ને આવ્યા નથી, તો અમે અહીંયા બાંકડે બેઠા છીએ બધા એમનો રાહ જોઈને કે આવે આવે આવે. ને અમારી રિંકલ દીદી જો બચપન માણે છે, રેતી માં રમે છે. જોતા બચપન થી યાદ તાજા કરો. અક્ષી ભેગા તમે બચ્ચા બની ગયા છો, કેટલા બધા ઢગલા કર્યા જો, અલગ અલગ ડિઝાઇન બનાવી, રાખી બનાવી, દિલ બનાવ્યું, હવે આ પેલી ધજા લગાવે છે ને કેટલી બધી મહેનત કરે છે. ચલો આ રિંકલ દીદી એન્જોય કરવા દો એમનું બચપન, એમની રેતીની રમત. આપણે હવે વેઇટ કરીને થાક્યા. રિંકલ દીદીનું રમવાનું પતી ગયું, હવે ઝિંકલે ચાલુ કર્યું છે રમવાનું. બધાને મજા આવી દબાવતા. ઝિંકલ ના બધા જ બઝર વાગી ગયા છે. ઝિંકલ છોરા ભેગી બોધ કરે, મારી રેતી તારી રેતી કરે યાર. સ્પેશિયલ એને સોસાયટી ના નાકે ઝિંકલ રેતી લેવા ગઈ હતી આ રમવા માટે. છોકરા માટે રમવું રે, પોતાના માટે રમવું રે. એ બધી વાત સાચી તમારી, પણ તું છોરા ભેગી છોરું થઈ ગયું. ના ભાઈ આવો લાડો કરવાનો, લાડો કરી પછી આમ તપાસ ત્રણ ને ત્રણ છ